हूँ चाला रितिबा श्री आरएच कोटक प्राइमरी स्कूल माथी आपनु स्वागत करू छू। केम छो विद्यार्थी मित्रों, आजे आपणे तोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 1 धार्मिक सामाजिक जागृति तेनो भाग 2 भणवानो छे। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे राजा राममोहन राय अने दयानंद सरस्वती विषे शीखी गया। राजा राममोहन रायनो विषय टूंक में जोईए तो राजा राममोहन रायनो जन्म ईस्वीसन 1772 में बंगाळना हुगली जिल्लाना राधानगर गाम में थयो हतो। तेमणे सती प्रथानो विरोध कर्यो। 1828 में ब्रह्मो समाजनी स्थापना करी। 1821 में बंगाळीमां संवाद कौमुदी अने ईस्वीसन 1822 में फारसी भाषा में मिरात उल अखबार नामना समाचार पत्रों शुरू कर्या। तेमणे अखबारी स्वातंत्र्य, वाणी स्वातंत्र्य, स्त्री अधिकार, व्यक्ति स्वातंत्र्य, कारोबारीथी न्यायतंत्र ने अलग राखवा जेवी वात भलामण छे ए ब्रिटिश सरकार ने करी हती। 1829 में गवर्नर विलियम बेंटिके सती प्रथा पर प्रतिबंध मुक्तो कायदो घड़ियो। 19मी सदीना नव जागृतिकार तरीके राजा राममोहन राय छे तेनो समावेश थाय छे। 1830 में इंग्लेंड तेओ गया अने 1833 में ब्रिस्टोल खाते तेमनु अवसान थयुं। टूंकमां दयानंद सरस्वती विषे जोईए तो तेमनो जन्म सौराष्ट्रना मोरबी नजीक टंकारा गाममां एक सनातन ब्राह्मण कुटुंबमां थयो हतो। मथुरामां स्वामी विरजानंद पासे तेमणे शास्त्रोनो अभ्यास कर्यो। वेदों तरफ पाछा वळो एवो तेमणे बोध आप्यो। सत्यार्थ प्रकाश नामना ग्रंथनी रचना करी। आर्य समाजनी स्थापना करी। शुद्धि चळवळ शुरू करी अने तेओना अवसान बाद लाला हंसराज, पंडित गुरुदत्त, लाला लजपतराय जेवा नेताओए आ आर्य समाजनी प्रवृत्तिओ छे ते चालू राखी। हवे विद्यार्थी मित्रों, आजे आपणे रामकृष्ण परमहंस, तेमना शिष्य स्वामी विवेकानंद अने मुस्लिम समाजमां सुधारानी चळवळ આટલા ટોપિક પર ભણવાનું છે। તો જોઈએ, સૌ પહેલાં તો રામકૃષ્ણ પરમહંસ। રામકૃષ્ણ પરમહંસે ઈશ્વરને પામવાના વિવિધ રૂપે પ્રયત્ન કર્યા, તેમજ શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી તેઓ લોકોની મદદ કરતા। ભારતીય સંસ્કૃતિના તેઓ જ્યોતિર્દર અને બધા જ ધર્મોના સત્યને પામનાર એવા સંત અને સુધારક હતા। કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું, તેમજ પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃશ્રદ્ધા ઉત્પન્ન થઈ। રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્દર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા। તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો, તેમજ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમને રસ હતો। તેથી કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના તેઓ પૂજારી હતા અને એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત કાલી માતા સાથે વાતો કરતા। રાત્રિ દરમિયાન મંદિરના દરવાજા બંધ કરી અને કાલી માતા સાથે તેઓ વાતો કરતા હતા। હવે જોઈએ સ્વામી વિવેકાનંદના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ વિશે, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ। સ્વામી વિવેકાનંદને ઈશ્વર આ દુનિયામાં છે કે નહીં તે જાણવાની ખૂબ જ ઉત્સુકતા થઈ
તેઓ તો આખા ઠેર ઠેર જગ્યાએ ગયા, આખા ભારતમાં ફર્યા અને છેલ્લે તેઓ કોલકાતામાં જાય છે ત્યારે કોઈ વ્યક્તિ એને એમ કહે છે, કોઈ દ્વારા એને જાણવા મળે છે કે રામકૃષ્ણ પરમહંસને તમે મળશો તો તમારી જે જાણવાની ઈચ્છા છે, જે જ્ઞાન પીપાસા છે, તેની તૃપ્તિ અચૂકથી થશે. અને સ્વામી વિવેકાનંદ પછી તો જાય છે રામકૃષ્ણ પરમહંસને મળવા અને એમને કહે છે કે મને એક પ્રશ્ન છે કે આ દુનિયામાં ખરેખર ઈશ્વર છે કે નહીં, અને તેમના સંપર્કમાં આવવાથી રામકૃષ્ણ નરેન્દ્રની જે જ્ઞાન પીપાસા છે તે તૃપ્ત કરે છે. ઈશ્વર આ દુનિયામાં, ઈશ્વરનો અંશ છે એ આ દુનિયામાં છે જ, ઈશ્વર જ આ દુનિયાને ચલાવે છે, એવો એને ખ્યાલ આવતા તેઓ રામકૃષ્ણના શિષ્ય બની જાય છે. અને સ્વામી વિવેકાનંદ વિશે મને હજી એક વાત યાદ આવે છે. સ્વામી વિવેકાનંદ એકવાર અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં શિકાગો શહેરમાં હાજરી આપે છે. આખો મોટો હોલ માણસોના, વિવિધ ધર્મના લોકોથી ભરેલો હોય છે. દરેક ધર્મના, દરેક દેશમાંથી આવેલા અનુયાયીઓ ત્યાં હોલમાં બેઠેલા હોય છે. દરેક ધર્મનું પુસ્તક છે તે ત્યાં ટેબલ પર રાખવામાં આવે છે. સૌથી નીચે આપણું જે ભગવદ્ ગીતા છે, રામકૃષ્ણ વિવેકાનંદ છે એ ભગવદ્ ગીતા પોતે સાથે લઈને ગયા હતા. ભગવદ્ ગીતા છે તેને એ ત્યાં નીચે મૂકે છે, ટેબલ ઉપર મૂકે છે. અને શું કરવામાં આવે છે, બીજા બધા જ ધર્મના જે પુસ્તકો છે તેને એના ઉપર આખું બધાએ એક પછી એક રાખી દેવામાં આવે છે. ત્યારે અમુક લોકો એવી રીતે હાસ્ય કરે છે, સ્વામી વિવેકાનંદને એવું કહે છે અને અંદરોઅંદર વાતો કરે છે કે જુઓ તો ખરી, આ ભારતનું જે પુસ્તક છે ભગવદ્ ગીતા એને સૌથી નીચે રાખવામાં આવ્યું છે, અને બધા ખૂબ હસે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ ખૂબ સરસ જવાબ આપે છે. એ કહે છે કે આ ભગવદ્ ગીતા છે ને એ પાયો છે, જો હું આ પાયાને ખસેડી લઈશ ને તો બધા જ ધર્મના જે પુસ્તકો છે તે પડી જશે. એટલે કે એમનો કહેવાનો તાત્પર્ય એમ હતો કે બધા જ ધર્મોનો સાર આ ભગવદ્ ગીતામાં આપેલો છે. આવા સ્પષ્ટ વક્તા અને તરત જ ત્વરિત જવાબ આપવા માટે સક્ષમ એવા સ્વામી વિવેકાનંદ વિશે હવે આપણે ભણીએ. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. તેમનો જન્મ ઈસવીસન 1863માં થયો હતો અને મૃત્યુ 1902. ખૂબ જ નાની વયે તેમનું અવસાન થયું હતું. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવે છે અને તેમની જે જ્ઞાન પીપાસાની તૃપ્તિ છે એ રામકૃષ્ણ પરમહંસ કરે છે, જે મેં તમને આગળ વાત કરી એ મુજબ. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તેઓ ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને, દુઃખી માનવોની સેવા કરવા તેમજ ઈશ્વરના દર્શન, તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધપાઠ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા પેદા કરી કે આપણા ભારત દેશનો ભૂતકાળ ખૂબ જ અજોડ છે,
तेना तोले कोई पण अन्यनो भूतकाळ आवी शके नहीं। एटले भारतना युवानों ने कह्युं के आपणा देशना भूतकाळ प्रत्ये गौरवनी लागणी अनुभवो अने भविष्य माटे श्रद्धा पैदा करी विश्वास पैदा कर्यो। आ उपरांत तेमणे ईस्वीसन 1893 युनाइटेड स्टेट्सना शिकागोमां भरायेली अखिल विश्व धर्म परिषदमां हाजरी आपी हती। तेमां तेमणे छटाधार भाषण द्वारा भारतीय संस्कृति अने तत्वज्ञाननी समझ आपी हती। विद्यार्थी मित्रों, त्यां आवेला दरेक लोको लेडीज एंड जेंटलमेन ए रीतनुं ज वाक्यथी शरूआत करता हता, एवा ज संबोधन द्वारा पोताना वक्तव्यनी शरूआत करता हता। જ્યારે સ્વામી વિવેકાનંદ છે એ ભગવા વસ્ત્રો ધારણ કરી માથે પાઘડી ધારી અને પછી તેઓ ત્યાં શરૂઆત કરે છે, પોતે સંબોધન કરે છે કે મારા વાલા ભાઈઓ તથા બહેનો, અને આટલું જ બોલતા લગભગ 2-3 મિનિટ સુધી સતત તાળીઓના ગડગડાટથી, તાળીઓના અવાજથી આખો હોલ ગુંજી ઉઠે છે। આ હતી તાકાત આપણા ભારતના આ યુવા સ્વામી વિવેકાનંદમાં। એની ભાષામાં, એની છટામાં, એની બોલવાની જે અદા હતી તેમાં। ત્યારબાદ અને આ છટાદાર ભાષણ દ્વારા તે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપે છે। ત્યારબાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો તેઓએ ફેલાવો કર્યો। તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હોવાથી તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર આપ્યું, આ ખાસ યાદ રાખજો। ભારતીય યુવા વર્ગને એણે જણાવ્યું કે તમે લોકો હવે આ તમારી જે નિંદરમાંથી જાગો, ખરેખર જે અંધશ્રદ્ધાના વમળમાં તમે લોકો ફસાઈ ગયેલા છો તેમાંથી ઉઠો, જાગો અને જ્યાં સુધી તમને તમારો ગોલ, તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા જ રહો। સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 પોતાના ગુરુના નામ પરથી જ બેલુરમાં રાષ્ટ્ર રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી, જેમાં વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો તેમણે આદર્શ અપનાવ્યો। રામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈ તેમણે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો આ મિશને, કયું મિશન, રામકૃષ્ણ મિશને અમલ કર્યો। દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે। આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે। આપણે પણ રામકૃષ્ણ પરમહંસનો આશ્રમ અહીં રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલો જ છે, તમે લોકો પણ તેની અચૂકથી મુલાકાત લેજો। હવે જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ। 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં પણ સામાજિક ધાર્મિક જાગૃતિનો આરંભ થયો। ત્યારે માત્ર હિન્દુઓ જ નહીં, મુસ્લિમો અને અન્ય સમાજમાં પણ સામાજિક ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો। જેમાં તેઓએ ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી। તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું। તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલનની શરૂઆત કરી, વહાબી આંદોલન છે એની ચલાવ્યું।
वहाबी आंदोलन बाद थोड़ा मुसलमानों में पाश्चात्य विचारों प्रभाव वधता अंग्रेजी शिक्षण महत्व छे प्रमाण में वध्यू। उलेमाओ उलेमाओ एटले के मंदिरों में जेम ब्राह्मण पुजारी पंडितों होय तेम मस्जिदों में उलेमाओ होय, जेमा उलेमाओनी जे रूढ़िचुस्तता हती तेना लीधे मुसलमानों अंग्रेजी शिक्षण अने आर्थिक तथा सामाजिक लाभों थी वंचित रह्या, जेमा तेओए मुसलमानों में शिक्षित अने मध्यम वर्गनो उदय ठीक ठीक समय सुधी थयो ज नहीं। सर सैयद अहमद खान नो जन्म उमराव कुटुंब में थयो हतो। तेओ ईस्वीसन 1857 नो जे स्वातंत्र्य संग्राम थयो ते वक्ते कंपनी सरकारनी नौकरी करता हता अने ए वक्ते तेओ कंपनी ने वफादार पण रह्या हता। कंपनी एटले कई? ईस्ट इंडिया कंपनी। ईस्वीसन 1869 मां तेओ निवृत्त थया। त्यारबाद तेओ इंग्लेंड गया अने पाश्चात्य उदारमतवादथी तेओ प्रभावित थया। तेमणे मुसलमानोने पण अंग्रेजी केळवणी लईने तेमनुं पछातपणું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો। તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામના સામયિકની શરૂઆત કરી અને ઈસવીસન 1875માં ખાસ યાદ રાખજો ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે। તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો જેથી જે લોકોને ઉર્દુ જ સમજમાં આવે છે તે લોકો આ સાહિત્ય અને ગ્રંથો છે તે વાંચી શકે, મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા। તે સમયમાં જે રીતે હિન્દુઓમાં લાજની પ્રથા હતી તે રીતે મુસ્લિમોમાં બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો ખૂબ જ ત્યારના સમયમાં એમાં પણ હતું, એનો સૈયદ અહમદ ખાને વિરોધ કર્યો। વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની પણ ભલામણ કરી, મુસ્લિમ સ્ત્રીઓને ભણાવવામાં ન આવતી હતી એટલે એણે મુસ્લિમ સ્ત્રીઓને પણ કેળવણી મળી રહે તેવા કાર્યો કર્યા। વ્યક્તિગત રીતે પણ ઘણા લોકોએ આ રીતના કાર્યો છે એ કર્યા છે, જેમ કે જ્યોતિબા ફૂલે, ઠક્કર બાપા, એણે વ્યક્તિગત રીતે પણ ઉદ્ધાર કરવાનો સમાજનો પ્રયત્ન કર્યો છે। અહીં આજે આ લેક્ચર પૂર્ણ થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખ સમાજ, પારસી સમાજ, જ્યોતિબા ફૂલે અને ઠક્કર બાપા તેના વિશે અભ્યાસ કરીશું। સારું વિદ્યાર્થી મિત્રો, આવજો, હેવ અ નાઇસ ડે, ફરીથી મળીશું, થેન્ક યુ ફોર વોચિંગ।